નમસ્કાર મિત્રો, હું ભારતી, આપ નિહાળી રહ્યા છો વંદે સમાચાર. જાણો આપણા ઉમેદવારને કાર્યક્રમ અંતર્ગત. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરાટનગર વોર્ડમાં મધ્યસ્થ કરેલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પ્રદેશના ઉપપ્રમુખ શ્રી ગોરધનભાઈ ઝડપિયા તથા અમદાવાદ શહેરના પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલ તથા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા ઊભા રહેલા ચાર ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. જગદીશભાઈ પંચાલ દ્વારા અયોધ્યા રામ મંદિર બાબતે ચર્ચા કરી હતી. વિરાટનગર વિસ્તારમાંથી તોડબાજોને હટાવવાની વાત કરી હતી. મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જેમ ગીર ની અંદર એકલો સાવજ આમ ગર્જના કરીને આખું ગીર ધ્રુજી ઉઠે, એ મને ગર્વ થાય, મારા વિરાટનગર ની જનતાને ગર્વ થાય. એક ખાલી સિંહણ ગર્જના કરતી એવી માત્ર ચંદ્રાવતીબેન ચૌહાણ અને મીનાબેન આખા વિરાટનગર વોર્ડ ને એકલા હાથે ચલાવજે. બેને ગમે તેવા હામે નુસોસ હતા, એ નુસોસ થી અમે પડકાર ફેંકીને ચલાવજે. ચંદ્રાવતીબેન ચૌહાણ ને જોરદાર તાલીઓ થઈ જાય છે બેન માટે. ભારતીય જનતા પાર્ટી સરકાર આવશે, અયોધ્યામાં રામ મંદિર બનશે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના માત્ર બે સંસદો ચૂંટાયા ત્યારે પાર્લામેન્ટની અંદર આપણી મસ્કરી થતી હતી કે હમ તો હમારે તો આ સૂત્ર બધાની યાદ હશે, કુટુંબ નિયોજનનું સૂત્ર છે. ત્યારે કોંગ્રેસના લોકો આપણી મસ્કરી કરતા હતા, હમ તો હમારે તો. અને જ્યારે ગોરધનભાઈ સાહેબ કે કનુભાઈ કે મહિપતસિંહ જેવા સિનિયર કાર્યકર્તાઓ પોલીસને માર ખાઈ અને ત્યારે રામ મંદિર ની શિલા પૂજન કરતા હોય કે લાલ ચોક માં ઝંડો ફેરકાતા હોય કે રામ મંદિર માટે ની રેલી કાઢતા હોય, વિજય ચોક ની અંદર સરઘસ કાઢતા હોય, ત્યારે કોંગ્રેસ વાળા મસ્કરી કરતા કે રામ મંદિર ક્યારે બનાવશો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સાબિત કરીને બતાવ્યું, 450 વર્ષ જૂની લડાઈ હતી મિત્રો, 450 વર્ષ જૂની લડાઈ. આ સાબિત જો કોઈએ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી ની સરકારે સાબિત કર્યું છે. અયોધ્યામાં આપણું શિલા પૂજન થયું છે અને 2024 પહેલા અયોધ્યા મંદિર બનશે. અને અયોધ્યામાં જ્યારે માથું ટીકાવશો ત્યારે તમને નરેન્દ્ર મોદી ને તમે લાખ લાખ અભિનંદન આપશો કે ખરેખર વાયડો છે જેને અયોધ્યા મંદિર કીધું હતું અને બનાવી દીધું છે. મિત્રો, આપણે વિરાટનગર અયોધ્યા નું મંદિર બનાવવા નીકળ્યા છીએ. માત્ર બે સીટો કોંગ્રેસ ગઈ હતી 2015 માં, શું લઈ ગઈ ગમે તે પરિસ્થિતિ હતી, છતાં એ પરિસ્થિતિ વિપરીત થઈને 2017 માં તમે સારામાં સારી લીડ થી જીતાડ્યું હતું. 2019 માં આપણે HS પટેલ સારામાં સારી લીડ થી જીતાડેલા. મેં કીધું એમ કે સાવજ ની સિંહણ એકલા હાથે જજુકતી હતી આ બેન, એ તોડ બાજો દુખાવો ને આપણે બગાડવાનો સમય મિત્રો આવ્યો છે. ખબરદાર, એ તોડ બાજો ની અહીંયા આવવા દીધા છે તો ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા કટિબદ્ધ છે કે તોડ બાજો ને બિલકુલ વિરાટનગર માં આવવા નહીં દે. આ વિરાટનગર ની જનતાને જેમ છેતરી અને રાવણ જેમ બે સીટ ચોરી ગયો, આપણે આ વખતે સજાગ રહેજો. અયોધ્યા નું મંદિર આપણે વિરાટનગર માં બનાવવું છે. જેમ ખોડલ ધામ બન્યું છે, ખોડલ માં ની સ્વાગત આપણે વિરાટનગર ની જનતા સ્વાગત લે. હે માં ખોડલ, હે ભગવાન રામ, ગમે તે ભોગે ભોગ આપી દઈશું, પણ વિરાટનગર ની ચારે ચાર સીટો જીતીને તમારે ચરણો માં મૂકીશું. મને ભરોસો છે વિરાટનગર ની પ્રજા ઉપર, મારા કાર્યકર્તા ઉપર, 1000% આપણા ચારે ચાર કમળ નિકોલ વિધાનસભાના 8-8 કમળ આપણે સીઆર પાટીલ ના ચરણોમાં અને વંદન કરવાના છે. મિત્રો, મહેબુબા મુફ્તી કહેતા હતા, ધારા 370 કો હાથ મત લગાઈએગા, અગર હાથ લગાઓગે તો પૂરા જિસમ જલ જાયેગા, જલાઓ અબ 1.5 સાલ હો ગયા. એક વર્ષ જેલમાં પૂરી દીધા મહેબુબા મુફ્તી, ફારુક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા, પથ્થર બાજો આપણી સેનાને પથ્થર મારે, પેરામિલિટરી ફોર્સને પથ્થર મારે, પોલીસના જવાનોને પથ્થર મારે, એ દિવસો અમે ગયા. પથ્થર બાજો ટીવીમાં જોજો, ક્યાંય કાશ્મીરમાં પથ્થર બાજ દેખાય તો કેજો બંધ. પહેલી વાર હિન્દુસ્તાનમાં દેશના પ્રધાનમંત્રી ને જે આપણા ગૃહમંત્રી અમિતભાઈ 370
ઇતિહાસ સોનાના અક્ષરે આ હટીને લખાશે। નરેન્દ્રભાઈ કહેતા કોંગ્રેસ મુક્ત ભારત, આપણે કોંગ્રેસ મુક્ત કર્ણાવતી કરવાનું નક્કી કરો। આ આખી ચૂંટણીમાં કોંગ્રેસ પાસે કઈ મુદ્દો નથી। પીવાના પાણીની શુદ્ધ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી કરી છે। આજે સમગ્ર શહેર એની સુખાકારીની બધી જ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી કરી છે। આ વખતે કેટલા કોર્પોરેશનમાં કોંગ્રેસ તો એક કે જીતવાનો નથી, એના બે ના નામ અત્યારે આપી દઉં, સુરત અને રાજકોટ, નોટ એ સિંગલ। અને એટલે ચારે ચાર આપણા ઉમેદવાર જંગી બહુમતી જીતે, કામ કરવાની જવાબદારી અમારી છે। પરંતુ કોંગ્રેસ જે રીતે દેશને જે રીતે ગુમરાહ કર્યો, કોઈ પણ વાત સારી વાત ગમે નહીં, દરેક વાતમાં વિરોધ, વિરોધ કરવો હોય તો અમારી નીતિ નો કરો, અમારી પોલિસી નો કરો, કામનો વિરોધ કરવા મહેરબાની કરીને વચ્ચે આવતા નહીં। આ દેશ અને ખાસ કરીને આ શહેર કર્ફ્યુ મુક્ત ગુજરાત બનાવ્યું છે, પાછું ક્યારેય કર્ફ્યુ લાગવા દેવો નથી, અને એટલા માટે ખડા પગે ઉભા રહેજો। આ લડાઈ આપણી બધાની છે, અને એટલા માટે આપ સૌ કાર્યકર્તાઓને હું હૃદયપૂર્વક વિનંતી કરું છું, આ વિસ્તારની જનતાને પણ વંદન કરું છું કે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સાથે ખડા પગે ઉભા રહેજો। અને કદાચ એકાદો કોઈ કોંગ્રેસ વાળો ચૂંટાઈ જાય કે સરકાર બદલાવાની છે, દિલ્હીમાં બદલાવાની છે, ગુજરાતમાં બદલાવાની, આપ જો શું કામ લો છો, કદાચ કોઈ ખેસ લઈને આટા મારતા હોય કેજો ભાઈ સાહેબ અબજસ લેતા નહીં, વેત આરે આવો, આરે આવો તો કાઈ નહીં, બાજુ મુબારક પણ આડા આવતા નહીં, મહેરબાની કરી। આટલી વાત કરીને મારી વાત પૂરી કરું છું। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। સર, જનતા માટે શું એજન્ડા લઈને આવ્યા છો અને વિકાસ કાર્યો કેવા કરવાના છે, જનતા માટે જે સંદેશ આપવા માંગતો હોય આપ બોલો સર। આજે નિકોલ વિધાનસભાના વિરાટનગર વોર્ડના મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ થયું છે। મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગમાં પ્રદેશના ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધનભાઈ ઝડફિયાની ઉપસ્થિતિમાં ઓપનિંગ થયું છે। આજે અહીંયા ચાર ઉમેદવારો જેનો પાર્ટીએ ચયન કર્યું છે, તેમાં શ્રી મુકેશભાઈ પટેલ, રણજીતભાઈ વાઘ, સોનલબેન અને બેન શ્રી પપ્પુલાબેન, આ ચારેય ઉમેદવારોને ભવ્ય અને જંગી મતોથી નિયુક્તિ જીતે એવી તમામ કાર્યકર્તાઓને પ્રજાએ આશ્વાસન આપ્યું છે। જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી અમિતભાઈ અને વિજયભાઈ રૂપાણી ગુજરાતનો વિકાસ કરી રહ્યા, તેવી જ રીતે અમારી બીજી ટીમ છે, એ જ રીતે નિકોલ વિધાનસભાનો સતત વિકાસ થઈ રહ્યો છે। મને આશા છે કે ગત ટર્મમાં પણ અમારા જે કાઉન્સિલર બહેનો હતા ચંદ્રાદીબેન મીનાબેને પણ ખૂબ સારા વિકાસનો કાર્યો કર્યા હતા। આ વખતે પણ આવનારી મારી આ ટીમ છે, જ્યારે ચાર ઉમેદવારો જીતશે, સાથે સાથે સેન્ટ્રલ થઈને આવે છે, વિરાટનગરનો વિકાસ કરવો છે, વિકાસની રાહ પર ચારે ચાર ઉમેદવારો આગળ વધશે।